નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશાબેન એમ પટેલ, સાયન્સના અધ્યાપક તરીકે દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં હાલ કાર્યરત છું. આજે આપણે આ વિડીયોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએડના સેમ ટુના અભ્યાસક્રમમાં પેપર CC4 શાળા નીતિ અને વહીવટમાં યુનિટ 2 વિદ્યાર્થી શિક્ષક અને આચાર્યમાં શિક્ષકના કાર્ય સંતોષ પર અસર કરતા પરિબળો વિશે વિગતે ચર્ચા કરશું. હાલના યુગમાં શિક્ષણ સુધારણા માટે ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે છે, જેમ કે પરીક્ષા સુધારણા, અભ્યાસક્રમ સુધારણા, ઘણી તાલીમો, વર્કશોપો વગેરે દ્વારા શિક્ષણ સુધારણા ઉપર ભાર મૂકવામાં આવે છે. પરંતુ શિક્ષકો પોતે જ કાર્ય કરે તે કાર્યમાં તેમને કેટલો કાર્ય સંતોષ જોવા મળે છે તે કોઈ જોતું નથી. આથી આ રીતે સુધારણાનું કાર્ય થતું નથી, જેથી શિક્ષકનો કાર્ય પ્રત્યે અસંતોષ જોવા મળે છે અને તેને અવરોધતા કારણોનું પ્રથમ પરિબળ છે ઓછું વેતન. શિક્ષકોને પોતાની યોગ્યતાના પ્રમાણમાં પૂરતું વેતન મળતું નથી. કોઈને કોઈ રીતે તેમનું આર્થિક શોષણ થતું હોય છે. ખાનગી શાળાઓમાં તો શિક્ષકોને પૂરતું વેતન પણ ન મળે અને નોકરીનો સમય પણ ખૂબ વધુ હોય છે. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું બીજું પરિબળ છે નોકરીની બિનસલામતી. આ પરિબળ એ ખૂબ જ અગત્યનું છે, જે શિક્ષણના કાર્ય સંતોષ ઉપર ખૂબ જ અસર કરે છે. શિક્ષકને સંચાલકો તરફથી ગમે ત્યારે છૂટા થવાનો ભય હોય છે, તેમની સલામતી જળવાતી નથી અને આમ શિક્ષક પોતાના શિક્ષણ કાર્યમાં પૂરતું ધ્યાન આપી શકતું નથી. આથી બિનસલામત શિક્ષક માનસિક અસ્વસ્થતા અનુભવે છે અને યોગ્ય ઉત્સાહથી પોતાની ફરજ નિભાવી શકતો નથી. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું ત્રીજું પરિબળ છે કાર્યની કદરનો અભાવ. ઘણી વખત શાળામાં કોઈ શિક્ષક વ્યવસ્થિત અને સારું કામ કરતા હોય પરંતુ તેમના કાર્યની કદર થતી નથી. આથી આવા શિક્ષકોમાં તેમની કાર્ય કરવાની જ જિજ્ઞાસા વૃત્તિ હોય તે ઓછી થઈ જાય છે અને પછી ધીમે ધીમે તે પણ અન્ય શિક્ષકની જેમ ધગસ વગર દરેક કાર્ય કરતા થઈ જાય છે. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું ચોથું પરિબળ છે ઉચિત કાર્ય સોંપણીનો અભાવ. ક્યારેક શિક્ષકોને યોગ્ય રીતે કાર્યની વહેંચણી ન થઈ હોય તો પણ આવું બને છે. જે શિક્ષકને જે કાર્યમાં રસ રુચિ હોય તેમને બદલે વિરુદ્ધ કાર્ય સોંપવામાં આવે તો આવું કાર્ય કરવામાં તેને રસ રહેતો નથી. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું પાંચમું પરિબળ છે બઢતીની તકોથી વંચિત. શિક્ષકને પોતાની યોગ્યતા અનુસાર જે હોદ્દો મળવો જોઈએ તે અથવા તેને આર્થિક કે શૈક્ષણિક બઢતી મળવી જોઈએ તે ન આપવામાં આવે અને તેને ઈરાદાપૂર્વક વંચિત રાખવામાં આવે તો તેનામાં અસંતોષ જન્મે છે અને તે યોગ્ય રીતે ફરજ બજાવતો નથી. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું છઠ્ઠું પરિબળ છે આચાર્યની જોહુકમી. શાળાના આચાર્ય જ પોતાની જ જોહુકમીનો ઉપયોગ કરે અને વારંવાર શાળાના શિક્ષકોને ઠપકો આપે, જાહેરમાં એનું ઉતારી પાડે, અપમાન કરે. આવા કિસ્સામાં વારંવાર અપમાન થવાથી શિક્ષકો વ્યવસ્થિત કાર્ય કરી શકતા નથી. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું સાતમું પરિબળ છે સામાજિક મોભાને હાનિ. શિક્ષકને સમાજમાં જે માન સન્માન મળવા જોઈએ એ કેટલીક વાર પ્રાપ્ત થતા નથી. સમાજના ઉચ્ચ વર્ગો, સંચાલકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમને યોગ્ય રીતે ન વર્તે, સામાજિક કાર્યક્રમોમાં યોગ્ય ગૌરવ જાળવવામાં ન આવે. આથી તેના કાર્ય સંતોષને હાનિ પહોંચે છે.
શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું આઠમું પરિબળ છે શાળાનું બંધિયાર હવામાન. શાળાની પ્રગતિ યોગ્ય ન હોય, આચાર્ય બધા જ નિર્ણયો લેતા હોય, તેમની જો હુકમીથી બધા કાર્યો થતા હોય, જ્યાં નવીન વિચારોને કોઈ અવકાશ ન હોય, ત્યાં શાળાનું હવામાન બંધિયાર બની જાય છે. આ પરિસ્થિતિમાં પ્રયોગશીલ શિક્ષક પણ વ્યવસ્થિત કાર્ય કરી શકતો નથી. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધતું નવમું પરિબળ છે શારીરિક માનસિક સ્વાસ્થ્ય. શિક્ષક સતત માંદો રહેતો હોય, તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નબળું હોય, પણ તેના વ્યવસાયિક કાર્ય ઉપર અસરો પડતી હોય છે અને કાર્ય સંતોષ પૂરતો અનુભવી શકાતો નથી. આમ આ કારણો ઉપર ધ્યાન દોરવામાં આવે તો શિક્ષણની સુધારણા થઈ શકે છે, પરંતુ શિક્ષકના પ્રશ્ન પ્રત્યે યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે એટલે કે શિક્ષકનો કાર્ય સંતોષ ઉપર મુજબ અવરોધાય છે.